24 ઓક્ટોબર યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ. હવે પ્રશ્ન થતો હશે કે આ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે અને ક્યારથી કરવામાં આવે છે. તો 24 ઓક્ટોબર 1945 રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. તેથી વર્ષ 1948 થી 24 ઓક્ટોબરને સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના દેશો વચ્ચે શાંતિ અને ભાઈચારો બને રહે તેના માટેનો છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્ય શું છે અને તે ક્યારથી ઉદ્ભવ્યું હતું. તો સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના વિશ્વના દેશો વચ્ચે યુદ્ધ રોકવા અને વાટાઘાટ માટે એક મંચ પૂરું પાડવા માટે લીગ ઓફ નેશન નામની સ્થાપના કરવામાં આવી, જે બીજા વિશ્વયુદ્ધ બાદ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક ન્યુયોર્ક ખાતે આવેલું છે. તેના મુખ્ય 6 અંગો છે. પહેલું સામાન્ય સભા, બીજું સુરક્ષા પરિષદ, ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું આંતરરાષ્ટ્રીય ન્યાયાલય, પાંચમું સચિવાલય અને છઠ્ઠું વાલી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રસંઘને વિશ્વની લઘુ સંસદ પણ ગણવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય માનવ શાંતિ, આંતરરાષ્ટ્રીય સલામતી, રાજકીય સ્વતંત્ર અને લોકશાહી જેવા મુદ્દાઓ પર દેખરેખ રાખવાનું અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેના માટે સતત પ્રયત્ન કરવાનું છે. અન્ય ભાષાઓ છે, જેમ કે અંગ્રેજી, ફ્રેન્ચ, ચીની, અરબી, સ્પેનિશ અને રશિયન, પરંતુ તેની કાર્યવાહી ભાષા અંગ્રેજી અને ફ્રેન્ચ છે. હાલમાં તેના સભ્યોની વાત કરીએ તો 193 સભ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ધ્યેયસૂત્રની વાત કરીએ તો ઇટ ઇઝ યોર વર્લ્ડ. જો માહિતી પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ રહ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.